नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू जीपीएससी ऑनलाइन। जीपीएससी ऑनलाइन की डिजिटल एप्लिकेशन में मित्रों आप सबनु हार्दिक स्वागत है। हूँ प्रशांत चौहान, आज तमारा माटे आपड़ा जे कल्चर नो टॉपिक है एटले के गुजरात सांस्कृतिक वारसा नो जे टॉपिक है ए गुजरात ना सांस्कृतिक वारसा नी अंदर आपड़े पहलू चेप्टर एनु भणवानुं छे अने ए चेप्टर नुं नाम छे गुजरात ना लोक संस्कृति अने एनो उद्भव। मतलब के गुजरात नी अंदर अपनी आज लोक संस्कृति है एनो उद्भव कई रीते थयो छे, कई वस्तु क्या थी आवी छे, एना माटे आ एक इंट्रोडक्शन लेक्चर कही सकाय, एनो परिचय लेक्चर कही सकाय के आनी अंदर आपणे तमाम बाबतो छे के जे गुजरातनी लोक संस्कृतिना परिचयने लगती छे, एना उद्भवने लगती छे, ए तमाम बाबतो विशे आ लेक्चरमां आपणे भणवानुं छे। हवे एवुं नथी के आ लेक्चर नकामो छे मित्रों। हवे गुजरात वारसानी अंदर आपणे बहु बधा टॉपिको भणीशुं, जेनी अंदर तमाम बाबतोनो डिटेलमां अभ्यास करवानो छे। जीपीएससी मेन्स 1-2 प्रिलिम्स अने मेन्सने ध्यानमां राखी आनो कंटेन्ट तैयार करेलो छे। मतलब के कया क्वेश्चनो पण एवा छे घणा बधा के आनी अंदरथी ऑलरेडी परीक्षाओमां पण पूछायेला छे। जेम के एक क्वेश्चननुं उदाहरण आपुं तमने के गुजरातनी अंदर क्या समाज छे एक गोप संस्कृति नी झलक तेनी अंदर जोवा मळे छे। आ प्रश्न ऑलरेडी पूछायेलो छे अने एनी अंदर आवतो हतो जे नळकाठा विस्तारोना पढारो छे ए। तो आवा क्वेश्चनो आ परिचय अने उद्भवमांथी अत्यारे पूछायेला छे। तो आवा घणा बधा क्वेश्चनो छे ते एने आ लेक्चरनी अंदर आपणे कवरअप करवा छे के जेथी परीक्षामां कोई पण कल्चर रिलेटेड एवो क्वेश्चन ना होय के तमने एवुं लागे के आपणा कोर्सनी बहार पूछायो छे। तो आजे आपणे फर्स्ट लेक्चरनी मित्रों शरूआत करीए अने ए लेक्चर छे गुजरातनो वारसानो टॉपिकनो। कयो लेक्चर छे तो एनुं आपणे टाइटल छे मित्रों के गुजरातनी अंदर जे आ लोक संस्कृति छे आपणी, आपणो वारसो छे, एनो परिચય શું છે, એની અંદર કઈ કઈ બાબતો છે અને એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, આ તમામ બાબતોને આ લેક્ચરની અંદર આપણે કવરઅપ કરવી છે। તો શરૂ કરીએ મિત્રો આ લેક્ચરની। તો ગુજરાતની અંદર આપણને ખબર છે ઉત્તરની અંદર આબુ જે છે આપણું ગિરિમથક, જો કે રાજસ્થાનની અંદર છે પણ બનાસકાંઠાની અંદર અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે, એટલે ઉત્તરમાં અરવલ્લી પર્વતમાળા રહ્યો। પૂર્વની અંદર બે પર્વતમાળાઓ છે મિત્રો, પૂર્વમાં કેટલી પર્વતમાળાઓ છે, જો આપણે ઉત્તરમાં વાત કરીએ તો ઉત્તરની અંદર આપણને ખબર છે બનાસકાંઠાની અંદર, કઈ જગ્યાએ, બનાસકાંઠાની અંદર અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે। પૂર્વની અંદર વાત કરીએ તો પૂર્વની અંદર આપણને બે પર્વતમાળાઓ જોઈ શકાય છે, એક વિંધ્યાચળ પર્વતમાળા છે અને એની સાથે સહ્યાદ્રી પર્વતમાળા છે, બીજી કઈ છે, સાતપુડા પર્વતમાળા છે, પૂર્વમાં કઈ છે, સાતપુડા। એના સિવાય દક્ષિણમાં તમે આવો તો દક્ષિણની અંદર એક નદી નીકળે છે દમણગંગા, આ દમણગંગા નદીનું સૌંદર્ય જોઈ લ્યો અને સાથે સહ્યાદ્રી પર્વતમાળા એટલે કે પશ્ચિમ ઘાટનો જે ભાગ છે એ આપણે ગુજરાતની અંદર સહ્યાદ્રી તરીકે ઓળખી છે, અહીંયા સાપુતારાનું ગીરી મથકનું સૌંદર્ય છે। આ બાજુ આવો પશ્ચિમની અંદર તો ખબર છે આપણને કચ્છના મોટું રણ, કચ્છનો રણ પ્રદેશ છે અને સાથે દરિયા કિનારો પણ જોવા મળે તમને, સાથે શું જોવા મળે છે તો દરિયા કિનારો। તો આ તમામ ભૌગોલિક બાબતો છે ગુજરાતની અંદર, પર્વતો પણ છે, દરિયા કાંઠો પણ છે, સાથે રણ પ્રદેશ પણ જોવા મળે છે, એટલે ચોક્કસથી ગુજરાતની જે લોક સંસ્કૃતિ છે એમાં ઘણી બધી શું જોવા મળે છે, વિભિન્નતા જોવા મળે છે। ઉત્તરની અંદર અરવલ્લી પર્વતમાળાનું સૌંદર્ય હોય, દક્ષિણમાં દમણગંગા નદીનું સૌંદર્ય હોય કે સાપુતારાની જે કુદરતી વનરાજી છે એ હોય, પૂર્વની અંદર જાઓ તો સાતપુરા રેન્જ છે, વિંધ્યાંચળ રેન્જ છે અને પશ્ચિમમાં અરબ સાગર કે જે સોમનાથ મહાદેવના ચરણ પખાડે છે અને સાથે જે આપણું કચ્છનું રણ છે, આની પણ ઘણી બધી વિવિધતાઓના લીધે આપણી ગુજરાતની જે લોક સંસ્કૃતિ છે એ અલગ છે બીજા રાજ્યો કરતાં અને ઘણું બધું એમાં વિભિન્નતા પણ જોવા મળે છે। તો શરૂ કરીએ તમામ બાબતોને આ લેક્ચરની અંદર મિત્રો, કે પૂર્વની અંદર સહ્યાદ્રી અને વિંધ્યાચળ પર્વતમાળા, સાતપુરા પર્વતોની હારમાળા છે, વિંધ્યાચળ અને સાતપુરા પર્વતની રેન્જ છે, પશ્ચિમની અંદર કચ્છનું રણ સાથે અરબ સાગર, ઉત્તરની અંદર ગિરિરાજ આબુ એટલે કે અરવલ્લી પર્વતમાળાની ડુંગરમાળાઓ હોય અને દક્ષિણ દિશાની અંદર દમણગંગાનું સૌંદર્ય, આપણને ખબર છે દક્ષિણની અંદર એક નદી નીકળે છે જેનું નામ છે દમણગંગા,
એ સિવાય સાથે જે સહ્યાદ્રી પર્વતમાળા છે એની કુદરતી વિવિધતા અને લોક સંસ્કૃતિનો વિશાળ સાગર લહેરાતો જોવા મળે, મતલબ બહુ બધું વિભિન્નતા જોવા મળે છે, બહુ બધું વૈવિધ્ય જોવા મળે છે। એ સિવાય આપણે વાત કરીએ મિત્રો તો ગુજરાતનો સમૃદ્ધ વારસો એટલા માટે આ વિવિધતાના લીધે ગુજરાતની અંદર કલા સંસ્કૃતિ અને સંસ્કાર એનો ધબકતો વારસો જોવા મળે છે। ગુજરાતની અંદર જે લોક સંસ્કૃતિ છે એ દરેક વિસ્તાર દીઠ અલગ અલગ પરંપરાઓ અને રૂઢિઓ છે। પહેલાના સમયમાં પરંપરાઓ હતી, આગળ જતા આ જ રીત રિવાજો રૂઢિઓ જે અત્યારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બની ગયો છે અને એમની અંદર આનો ધબકાર જોવા મળે છે। બીજી વાત કરી કે ગુજરાતની અંદર આ લોક સંસ્કૃતિનો ઉદ્ભવ ક્યાંથી થયો, ક્યાંથી આવી આ લોક સંસ્કૃતિ, તો આપણને ખબર છે હડપ્પિયન સભ્યતાની અંદર ગુજરાતની અંદર ઘણા બધા નગરો મળી આવ્યા છે। ધોળાવીરા હોય, લોથલ હોય, રંગપુર હોય, રોજડી હોય, આ તમામ નગરોની અંદર એ વખતે પણ તમે એની કારીગરી જોઈ શકો છો, એમના પણ ચિત્રકળાના નમૂના જોઈ શકો છો। તો આ વારસો છે ગુજરાતની અંદર ઘણા વર્ષો પહેલા, એટલે કે જે આદિ માનવ હતો એ આદિ માનવના સમયથી ગુજરાતની અંદર આ લોક સંસ્કૃતિનો ઉદય થયેલો જોવા મળે છે। તમે જોઈ શકો છો અહીંયા આદિ માનવ કે પહેલાના સમયની અંદર જે આદિ માનવો હતા એ મિત્રો ચિત્રો પણ બનાવતા હતા। એ ચિત્રો કઈ રીતે બનાવે છે તમે જોવો છો, તમે આ વિડીયોની અંદર એ જોઈ શકો છો કે એ વખતે પણ આપણને ચિત્રો જોવા મળે છે। તમે જોઈ શકો છો કે આ આદિ માનવે એક સરસ મજાનું ચિત્ર તૈયાર કર્યું હાથીનું। એ વખતે એની પાસે કોઈ એવી આધુનિક સુવિધાઓ નહોતી કે જે એનો ઉપયોગ કરીને આવી રીતે ચિત્રો બનાવતો, પરંતુ એ વખતે પણ આપણને ચિત્રકળાના નમૂના જોવા મળ્યા। ક્યાંથી જોવા મળ્યા, તો મિત્રો આપણને ખબર છે ભીમબેટકાની જે ગુફાઓ છે, કઈ ભીમબેટકાની ગુફાઓની અંદર આ ચિત્રોના અવશેષો આપણને જોવા મળ્યા છે। ક્યાં આવેલી છે ભીમબેટકાની ગુફાઓ, તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર। કઈ જગ્યાએ, આ મધ્યપ્રદેશ રાજ્યની અંદર આ ભીમબેટકાની જે ગુફાઓ છે નર્મદા નદીની ખીણની અંદર, ત્યાંથી આપણને આવા ઘણા બધા ચિત્રોના નમૂના મળી આવ્યા છે। તો કહેવાનો મતલબ કે આદિ માનવ વખતથી ગુજરાતની અંદર આ લોક સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે। હવે એ શું હતું મિત્રો, તો કે પોતાની જીવન સાથે જે રૂઢિઓ હતી, જે રૂચિઓ હતી, જે સવલતો હતી, ધીમે ધીમે આ જ પરંપરાઓ છે એ સંસ્કૃતિની અંદર તબદીલ થાય છે। હવે દુનિયામાં જેટલી માનવજાત જૂની છે, શું છે મિત્રો, જેટલી માનવજાત જૂની છે એટલા જ વર્ષોથી આ લોક સંસ્કૃતિનો ઉદય પણ થયો છે। કેમ કે મનુષ્ય એ વખતે પણ કંઈક ને કંઈક કારીગરી બતાવતો હતો, એ લીધે એ કારીગરી આજે પણ મોર્ડન વેથી જોવા મળે છે। અત્યારે એમાં આધુનિકતા જોવા મળે છે, પરંતુ આદિ માનવ વખતથી આ ગુજરાતની અંદર લોક સંસ્કૃતિ જોવા મળે છે। ઘણી બધી બાબતો છે એની અંદર। હવે સૌ પ્રથમ જો વાત કરીએ કે ગુજરાતની અંદર આ લોક સંસ્કૃતિના અવશેષો આપણને ક્યાંથી મળે, તો આપણને ખબર છે મહેસાણા જિલ્લાનું જે લાંગણજ છે, કયું લાંગણજ, આ સાબરમતી નદીની ખીણમાં આવેલું છે। ક્યાં આવેલું છે આ લાંગણજ છે મિત્રો, એ સાબરમતી નદીની ખીણમાં જે લાંગણજ આવેલું છે એ લાંગણજમાંથી આપણને કેટલાક અવશેષો મળ્યા। તો આ જગ્યાએથી સાબરમતી નદીની ખીણમાં સૌ પ્રથમ આપણને ગુજરાતની લોક સંસ્કૃતિના કેટલાક પુરાવાઓ મળે છે। તો શરૂઆત ખબર છે આપણને આદિ માનવ વખતથી આની શરૂઆત થઈ અને એના અવશેષો સૌ પ્રથમ ક્યાંથી મળે છે મિત્રો, તો કે સાબરમતી નદી જે છે આ સાબરમતી નદીની ખીણ પ્રદેશોમાંથી સૌ પ્રથમ ગુજરાતની લોક સંસ્કૃતિના આપણને અવશેષો મળે છે। આવો પ્રશ્ન ક્યારેક પૂછાય તો આપણે યાદ રાખવું કે ગુજરાતની અંદર લોક સંસ્કૃતિનો ઉદય સૌ પ્રથમ કઈ નદીના કિનારે થયો માનવામાં આવે છે, તો સૌ પ્રથમ રોબર્ટ એસ બુસફ્રુટ નામના વ્યક્તિએ, આપણને ખબર છે મહેસાણા જિલ્લાની અંદર આ લાંગણજ અને કોટ પેઢામણીના વિસ્તારમાંથી આપણને આવા કેટલાક અવશેષો શોધી આપ્યા છે। એના પછી આપણે વાત કરીએ મિત્રો કે સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિ ક્યાંથી ઉત્પન્ન થઈ,
गुजरात लेवले बात आए तो सौ प्रथम एना अवशेषो आपने लांगणज साबरमती नदी की खीण माथी मळे छे। परंतु जो सौराष्ट्रनी अंदर बात आए तो गीरना जंगलों में जे नेसड़ानी अंदर शू कहवाय एने नेहड़ा कहीए आपणे, आ नेहड़ानी अंदर जे मालधारी समुदाय रहे छे, आ मालधारी समुदाय में सौ प्रथम आपणने आ संस्कृतिनो उद्भव जोवा मळे। एना पछी आगळ जई तो गुजरातनी अंदर हड़प्पा अने मोहेजोदड़ो जी नगर संस्कृति विकास पामी छे, ए लोक संस्कृति तो पहलेथी ज एना अवशेषो मळी आव्या छे। ધોળાવીરા હોય કે લોથલ હોય કે રોજડી હોય, શ્રીનાથગઢ કહીએ અથવા તો એને, તો આવા ઘણા બધા નગરો ગુજરાતમાંથી મળી આવ્યા। એ સિવાય ડોક્ટર હસમુખ સાંકળિયાએ સાબરમતી નદીની ખીણ પ્રદેશોમાં કેટલાક અવશેષો મળ્યા, પરંતુ સૌ પ્રથમ આ અવશેષો રોબર્ટ એસ બ્રુસફ્રુટ નામના વ્યક્તિને મળ્યા, પછી એક ગુજરાતી વ્યક્તિ ડોક્ટર હસમુખ સાંકળિયાએ આના ઉપર વ્યવસ્થિત કામ કર્યું છે, સંશોધન કાર્ય કર્યું છે। એના પછી વાત કરીએ આદિકાળથી જે આદિમાનવ હતો મિત્રો ક્યાં રહેતો હતો, તો કદાચ જંગલોમાં રહેતો, ગુફાઓમાં રહેતો, નદી કિનારે વસવાટ કરતો અથવા તો સમુદ્ર કિનારે વસવાટ કરતો હતો। આથી એની ઝલક જે છે એ આજે પણ ગુજરાતની વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન લોક સંસ્કૃતિની અંદર આજે પણ જોવા મળે છે। તો આ એના પરિચયની બાબતો છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રની અંદર જે સૌરાષ્ટ્રની અંદર જો લોક સંસ્કૃતિના ઉદયની વાત આવે તો જે નેહડાની અંદર જે માલધારી સમુદાય રહેતો હતો જંગલોની અંદર આના દ્વારા થયો હશે। ગુજરાતની વાત આવે તો ગુજરાતમાં આદિમાનવ દ્વારા થયો હશે। સૌ પ્રથમ એના અવશેષો આપણને સાબરમતી નદીની ખીણમાં મળેલા છે, સૌ પ્રથમ રોબર્ટ એસ બ્રુસફ્રુટના હાથે અવશેષો મળ્યા। ત્યારબાદ એની અંદર સૌથી વ્યવસ્થિત જો કાર્ય કરેલું હોય તો એ છે ડોક્ટર હસમુખ સાંકળિયા। ગુજરાત આપણને ખબર છે મિત્રો 1600 કિલોમીટર જેટલો આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે, કે સૌથી વધારે છે। એની અંદર પણ કચ્છ જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। તો આ જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે ત્યાં જે વ્યક્તિઓ રહેતા હતા દરિયા કિનારાની આસપાસ, ત્યાં એના લીધે ગુજરાતની અંદર એક સંસ્કૃતિનો ઉદય થયો અને એ ઉદય છે સાગર સંસ્કૃતિ। એ સિવાય ગોપ સંસ્કૃતિની વાત આવે તો ગુજરાતની અંદર જે નળકાંઠાના વિસ્તાર છે, આ નળકાંઠાના વિસ્તારની અંદર જે પઢારો રહે છે કે જેનું મંજીરા નૃત્ય ફેમસ છે, આ પઢારોના હાથે કહેવાય છે ગોપ સંસ્કૃતિના અવશેષો તેમની અંદર સ્પષ્ટપણે જોવા મળે છે। આ પ્રશ્ન ઓલરેડી જીપીએસસીની ડીવાયએસઓની પરીક્ષામાં પૂછાયેલો છે કે ગુજરાતની કઈ પ્રજામાં ગોપ સંસ્કૃતિના અવશેષો સ્પષ્ટપણે જોઈ શકાય છે, તો એ વ્યક્તિઓ કોણ છે? તો આ પઢારો છે, ક્યાં? નળકાંઠાના વિસ્તાર, એટલે કે કચ્છના સુરેન્દ્રનગર જિલ્લાનો જે રાણાગઢ ગામ છે, આ રાણાગઢની અંદર જે પઢારોની વસ્તી મોટા પાયે છે, આ પઢારો જે ભાલ પ્રદેશની અંદર રહે છે એની અંદર આ સંસ્કૃતિના અવશેષો સ્પષ્ટપણે જોઈ શકાય છે। પોઈન્ટ આઈએમપી છે, નોટ કરી લેવો। એના પછી વાત કરીએ જે માછીમારી પ્રજા છે, કઈ? જે માછીમારી કરતી પ્રજાઓ છે 8000 વર્ષ પહેલાની વાત છે। તો એ માછીમારી પ્રજા પોતાનું જીવન ગુજારતી આ માછીમારી ઉપર, એ પ્રજાની અંદર કોના? તો કે નિષાદ પ્રજા। ઈ કોણ હતી? તો કે એની અંદર નિષાદ પ્રજાના અવશેષો જોવા મળે છે, એની લાક્ષણિકતા જોવા મળે છે। તો આ માછીમારી કરતી પ્રજાઓ કોણ કોણ હતી? તો આપણને ખબર છે દ્વારકા જિલ્લાની અંદર વાઘેર લોકો રહે છે, વેરાવળ અને સોમનાથની અંદર ખારવા લોકો છે, એ સિવાય પોરબંદર જિલ્લાની અંદર મિયાણા લોકો રહે છે। તો આ મિયાણા, વાઘેર લોકો અને ખારવા લોકો અને ઘણા એ વિસ્તારની અંદર કોળી લોકો પણ છે કે જે પોતાનું જીવન આ માછીમારી કરી અને ચલાવે છે। તો આ માછીમારી જે કરી અને પોતાનું જીવન ચલાવે છે એ લોકોમાં કોઈ સંસ્કૃતિના લક્ષણો જોવા મળે છે? કઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે? તો એ લોકો છે નિષાદ પ્રજાના લક્ષણો એની અંદર જોવા મળે। આ પણ પ્રશ્ન બની શકે છે મિત્રો કે સૌરાષ્ટ્રની અંદર રહેતી માછીમારી કોમની અંદર કઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે? ઓપ્શનની અંદર તમને મોંગોલોઈડ આપી દીધું હોય, એસ્ટ્રોલોઈડ આપી દીધું હોય, આવી અલગ અલગ કોમ તમને આપી દે, તો આપણો જવાબ એની અંદર બની જશે નિષાદ પ્રજા જે છે। આ નિષાદ પ્રજાના લક્ષણો કોની અંદર જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્રની અંદર ખાસ માછીમારી કરતા લોકો કોણ કોણ? તો કે વાઘેરો હોય, ખારવા હોય, મિયાણા હોય કે કોળી સમુદાયના લોકો હોય, એની અંદર આ લક્ષણો સ્પષ્ટપણે જોવા મળે છે। એના પછી આપણે વાત કરીએ મિત્રો
सॉरी। तो एक आपने वस्तु खबर हो के सौराष्ट्रनी अंदर आपणे द्वारकानी वात आवे एटले ओखा हरणनी वात आवे। सेनी वात आवे? ओखा हरणनी तमने वात आवे। तो एने लगतो एक प्रसंग मारे तमने अहींया कहेवो छे। प्रसंग शुं छे? तो पहेला एना सिवाय आपणे केटलीक बाबतो जोईए। तो बरडाना मेन लोको छे एटले के कया? तो के पोरबंदर जिल्लानी अंदर जे बरडो डूंगर छे आ मेर प्रजा छे, जेनो मेर रास मणियारो रास बहु फेमस छे। ए मेर प्रजानी अंदर ईस्वीसन पूर्वे पांचमी सदी में जे बेक्ट्रायन अने यवन ग्रीक लोको आवेला, कोण आवेला? बेक्ट्रायन अने यवन ग्रीक लोको आवेला, एना लक्षणों एमां जोवा मळे छे। शुं? तो के जे ग्रीक लोको हता मित्रों, ए लाकड़ाना देव देवीओनी पूजा करता हता। कोनी पूजा करता हता? लाकड़ाना देव देवीओनी पूजा करता। अने आजे पण जे आ मेर प्रजा छे, जे खास करीने पोरबंदर जिल्लानी अंदर जोवा मळे छे, आ मेर प्रजानी अंदर आ लोकोना लक्षणों आजे पण जोवा मळे छे। आजे पण ए लाकड़ाना देव देवीओनी पूजा करे छे। तो तमे जोई शको छो मित्रों, गुजरातनी अंदर जे जूना जमानामां वस्ती आवी छे, आश्रे 170 जेटला समूह आवेला, तो एमना काईक ने काईक जे रिवाजो हता ए आजे पण गुजरातनी प्रजामां जोवा मळे छे। एटले गुजरातनो वारसो आटली बधी विविधता धरावे छे। એ સિવાય વાત કરી, આશરે 4000 વર્ષ પૂર્વે આપણને ખબર છે કૃષ્ણ ભગવાન એમનું મથુરા છોડી અને દ્વારકાની અંદર આવીને વસવાટ કરે છે, અને દ્વારકાની અંદર એક નગરી બનાવી, કુશસ્થળી ત્યારે નામ આપ્યું કે દ્વારવતી તરીકે ઓળખાતી એક સોનાની નગરી બનાવે છે। અને એ સોનાની નગરી બનાવી અને જે એ લોકો આવ્યા એના લીધે આજે જે યાદવો છે, યાદવના વંશજ તરીકે આપણે આહીરોને માની છીએ, એમાં પણ ગોપ સંસ્કૃતિના લક્ષણો જોવા મળે છે। સૌરાષ્ટ્રની અંદર આ લોકોમાં પણ જોવા મળે, સાથે પઢારોમાં પણ જોવા મળે છે। એ સિવાય વાત કરી, આપણને ખબર છે બાણાસુરની પુત્રી હતી ઓખા, ઉષા એનું નામ હતું। એ ઉષાને રોજ રાતે સપનું આવે અને સપનાની અંદર એક સરસ મજાનો રાજકુમાર એક ઘોડા ઉપર સવાર થઈને આવતો દેખાય। એટલે બાણાસુરની દીકરી જે ઉષા હતી, એ ઉષાને એ જે રાજકુમાર દેખાતો એના સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી। આથી પોતાની જે સખી બહેનપણી છે ચિત્રલેખા, એ ચિત્રલેખા સારી એવી ચિત્રકાર હતી, એટલે ચિત્રલેખાને વાત કરે છે કે મારે જે સપનામાં રાજકુમાર આવે છે એની સાથે લગ્ન કરવા છે, તું એને ગમે ત્યાંથી શોધી લાવ મારા માટે। પણ ચિત્રલેખા કે સપનું તને આવે છે તો મને કઈ રીતે ખબર પડે કે રાજકુમાર કોણ છે? તો એમ કહે છે કે તું સારી એવી ચિત્રકાર છે તો હું જેવું વર્ણન કરું એવું સરસ મજાનું શું બનાવ? તો કે એક સરસ મજાનું તું ચિત્ર બનાવ એનું। અને એ ચિત્ર જે બનાવે છે એ કોનું હોય છે? તો કે શ્રી કૃષ્ણ ભગવાનનો જે પૌત્ર, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના દીકરા પ્રદ્યુમનનો દીકરો હોય છે અનિરુદ્ધ। કોણ હોય છે? આ અનિરુદ્ધ। આ અનિરુદ્ધનું પોતે એ ચિત્ર બનાવે છે, એટલે કહે છે કે મારે આની સાથે લગ્ન કરવા છે। અને એ તો કોણ છે? કૃષ્ણ ભગવાનનો પૌત્ર છે, એને અહીંયાથી અપહરણ કરીને લાવવો કાંઈ સહેલી વાત છે નહીં। આની મદદ કરે છે કોણ? તો કે નારદજી એને મદદ કરે છે। શું કામ? તો કે દ્વારકામાં એન્ટર થવું હોય તો પહેલાં તો દ્વારકાની રક્ષા કરતું જે સુદર્શન ચક્ર છે એને પહેલાં તો થોડી વાર માટે રોકવું પડે। એટલે નારદજી પાસે આ સુદર્શન ચક્રને થંભાવી અને જે એની સખી હોય છે એ અનિરુદ્ધનું શું કરે છે? અપહરણ કરે છે। અને આખો પ્રસંગ આપણને ખબર છે નરસિંહ મહેતાએ વર્ણવેલો છે અને કૃતિ છે ઓખા હરણ। એટલે ઉષાનું બીજું નામ આપણે દેશી ભાષામાં ઓખા કહીએ છીએ, એટલે કાયદેસર એનું નામ હતું ઉષા। તો આ ઉષા છે એનું અપહરણ કરે છે, અને આખો પ્રસંગ નરસિંહ મહેતાએ વ્યવસ્થિત રીતે ઓખા હરણની અંદર વર્ણવેલો છે। અને ચૈત્ર મહિનો આવે એટલે આપણને ખબર છે આપણા દાદા દાદી હોય, ખાસ કરીને દાદીઓ, ગામની ઘણી બધી આવી ડોસીઓ છે એક જગ્યાએ બેસી અને આ ઓખા હરણ ગાવાનો રિવાજ જોવા મળે છે। તો ઓખા હરણનો પ્રસંગ એની અંદર વર્ણવેલો છે। તો આ ઉષા જે છે એ ઉષાને પાર્વતીજીએ, કોને? પાર્વતીજીએ એ ઉષાને એક નૃત્ય શીખવાડ્યું, એ હતું લાસ્ય નૃત્ય। તો પ્રશ્ન બને છે મિત્રો, અને આ લાસ્ય નૃત્ય જે હતું એ ઉષાએ કૃષ્ણ ભગવાનની જે એ વખતે ગોપીઓ હતી એ ગોપીઓને શીખવાડે છે। તો આ ઉષા પાસેથી લાસ્ય નૃત્ય આવ્યું, કોની પાસે? ગોપીઓ પાસે। અને આજે પણ આ લાસ્ય નૃત્ય છે એ સૌરાષ્ટ્રની બહેનોની એક કળા છે, એક પરંપરા છે।
तो જોઈએ છીએ આ વારસો આપણને ક્યાંથી ઉતરી આવ્યો તો કે યાદવ કુળમાંથી ઉતરી આવ્યો છે આશરે 4000 વર્ષ પહેલા તો આજે ગુજરાતનું એક પ્રમુખ નૃત્ય પણ છે સૌરાષ્ટ્રની અંદર તો પ્રશ્ન બને કે આ લાસ્ય નૃત્ય જે છે એ કયા વિસ્તારનું છે તો યાદ રાખીશું ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારનું છે અહીંયા તમે મુન્નાભાઈ MBBS નું કહે છે એક તમને મીમ મૂકેલું છે જેથી વધારે યાદ રહે તો સર્કિટ શું કહે છે મુન્નાભાઈને મુન્નાભાઈ સર્કિટને કહે છે કે ઓય સર્કિટ કે લાસ્ય નૃત્ય ક્યાં હોતા હે મતલબ કે આ લાસ્ય નૃત્ય શું છે તો તરત સર્કિટ એને જવાબ આપે છે સિમ્પલ હે ભાઈ ક્યાં કે લાસ કે સાથ નાચના મતલબ લાસની હારે નૃત્ય કરવું એને લાસ્ય નૃત્ય કહેવાય આવું કોણ કે તો કે સર્કિટ કહે છે મુન્નાભાઈને પણ એવું છે નહીં આપણે જોઈએ લાસ્ય નૃત્ય કેવું હોય તો એક સરસ મજાની અદાકારી છે મિત્રો શું છે એક સરસ મજાની અદાકારી કે આપણે વિડીયોની અંદર જોશું તો તમને તરત યાદ રહેશે કેવું હોય સાહેબ આ લાસ્ય નૃત્ય તો જોઈએ ચલો મિત્રો જુઓ તમે લાસ્ય નૃત્ય કેવું છે તમે જોવો છો એની મુદ્રાઓ એની અદાકારી જોવો મિત્રો આ ઓસાને કોને શીખવાડ્યું પાર્વતીજીએ તો મિત્રો આ હતું લાસ્ય નૃત્ય કે જે ઉષાને પાર્વતીજીએ શીખવાડ્યું અને અનિરુદ્ધ સાથેના લગ્ન થયા બાદ એને ગોપીઓને શીખવાડ્યું તો આજે પણ આ કલા સૌરાષ્ટ્રની અંદર જીવંત જોવા મળે છે આની તમે મુદ્રાઓ જો એની અદાઓ જો તો સરસ મજાની છે મતલબ જોવાની ઈચ્છા થાય એક ટાઈપનું કહેવાય ને દક્ષિણના નૃત્ય સાથે કમ્પેર કરી શકાય એ ટાઈપનું આ નૃત્ય છે તો આ લાસ્ય નૃત્યની વાત થઈ મિત્રો ખાસ કરીને આ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો કે જે પાર્વતીજી હતા એ સિવાય તમે રાસડા જોવો છો આ રાસડા પણ મિત્રો ગોપ સંસ્કૃતિની એક દેન છે તો મિત્રો આ રાસરા છે ખાસ કરીને જે આહીર કોમ છે કોણ છે આ આહીર કોમની સ્ત્રીઓ આ રાસડે રમે છે અને શું કહેવાય રાહડા કે સૌરાષ્ટ્રની ભાષાની અંદર તો રાહડા એ એક પ્રકારનું નૃત્ય છે તમે જોઈ શકો છો આ પણ કોની દેન છે તો કે આ પણ યાદવ એટલે કે ગોપ સંસ્કૃતિની દેન છે આપણને ખબર હોય મિત્રો જે યાદવોના વંશજો છે અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આહીર તરીકે આપણે એને માનીએ છીએ તો એક આ રાસડા પણ ગોપ સંસ્કૃતિની દેન છે પરીક્ષામાં પ્રશ્ન બને મિત્રો રાસડા એ કઈ સંસ્કૃતિની દેન છે તો યાદ રાખીશું ગોપ સંસ્કૃતિની આ સિવાય આપણને ખબર છે દસમી સદીની આસપાસ ગુજરાત ઉપર હુણોએ આક્રમણ કરેલું તો આ હુણોએ જ્યારે આક્રમણ કર્યું તો હુણોની અંદર પોતે એક સંસ્કાર હતા શું હતા સૂર્ય પૂજાના પોતે સૂર્યને પોતાના આરાધ્ય દેવ માનતા હતા તો એ સૂર્ય પૂજાના લક્ષણો અત્યારે કઈ કોમમાં જોવા મળે છે તો ગુજરાતની અંદર કાઠી દરબારો જે છે આપણને ખબર છે આ કાઠી દરબારોના કુળ દેવતા કોણ છે તો કે સૂર્યદેવ છે તો એ કાઠીઓના કુળ દેવતાની પરંપરા જે છે એ લક્ષણો આપણને કોનામાંથી મળી આવ્યા તો કે હુણોમાંથી મળી આવે છે મતલબ કે કાઠીઓની અંદર જે સૂર્ય સંસ્કારો જોવા મળે એ કઈ કોમના લીધે છે તો કે હુણોએ જે આક્રમણ કર્યું છે આ હુણોના સૂર્ય પૂજાના સંસ્કારો અત્યારે ગુજરાતની કઈ કોમમાં જોવા મળે છે તો ગુજરાતની કાઠી દરબારોની કોમમાં જોવા મળે છે આ સિવાય સૌરાષ્ટ્રની ભૂમિ જૂના કાળથી ફળદ્રુપ છે કારણ કે ઘણી બધી નદીઓ સૌરાષ્ટ્રની અંદર એમાં પ્રમુખ નદીની વાત કરીએ તો ભાદર છે આ ભાદર નદી સૌરાષ્ટ્રની અંદર મુખ્ય નદી કહી શકાય એ હોવાથી અસંખ્ય પ્રજાતિઓ અલગ અલગ ઘણી બધી પ્રજાઓ ગુજરાતની અંદર સ્થાયી થાય છે આપણને ખબર છે સૈંધવો ક્યાંથી આવ્યા તો કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ત્યાં જુનૈદ જ્યારે મોહમ્મદ બિન કાસિમે જ્યારે ભારતના પશ્ચિમ છેવાડા ઉપર આક્રમણ કરે છે તે સિંધ પ્રદેશે જીતી લે છે અને પછી એના સુબા તરીકે એક જુનૈદની નિમણૂક કરે છે અને આ જુનૈદ એ સિંધ પ્રાંતનો સુબો બને છે પરિણામે જ્યાં સૈંધવો હતા એટલે કે હિન્દુ લોકો હતા એને પોતે હેરાન કરતો હતો આથી આ સૈંધવો ત્યાંથી સ્થાયી ત્યાંથી પોતે સ્થળાંતર કરી ક્યાં આવે છે તો સૌરાષ્ટ્રની અંદર ઘુમલીની અંદર સ્થાયી થાય છે અને અલગ એક રાજવંશની શરૂઆત થઈ તો આવી રીતે ઘણી બધી પ્રજાઓ છે
કે કોઈના કોઈ કારણના લીધે પારસીઓ જોઈ લ્યો મિત્રો, આપણને ખબર છે ઈરાનના પારસીઓ પોતે ક્યાં આવે છે, તો કે સંજાણ બંદરે ઉતરે છે, જાદી રાણાનું શાસન હોય છે। तो आवा घना बदा लोको छे के गुजरात नी अंदर आ लोको बाहर थी आवीने स्थायी थया, तो एमनी पण संस्कृति गुजरात नी अंदर जोवा मळे छे। तो आ बधी बाबतो सेना माटे जवाबदार छे, तो गुजरात नी लोक संस्कृति ना उद्भव माटे जवाबदार छे। ए सिवाय वात करी के मध्ययुग नी अंदर आपणने खबर छे गुजरात नी अंदर इस्लामिक शासन नो उदय थाय छे। छेलो राजा सम्राट करणदेव वाघेला, सम्राट राजा कही सकते, सम्राट तो न कही सकते परंतु राजा तो वाघेला वंशनो करणदेव वाघेला, एनो एक मंत्री माधव मंत्रीए गुजरात उपर एक व्यक्ति ने आमंत्रण आप्यु आक्रमण करवा बदलो लेवा माटे थई। अने ए कोण हतो, तो के अलाउद्दीन खिलजी। आ अलाउद्दीन खिलजी ना आक्रमण थी गुजरात में धीमे धीमे इस्लाम धर्मनो पग पेसारो थयो, अने धीमे धीमे खिलजी वंश आवे छे, तुगलक वंश आवे छे। त्यारबाद 1398 नी अंदर ज्यारे दिल्ली नी गादी उपर ज्यारे तुगलक वंश सत्ता में होय छे, अने तैमूर लंगनु आक्रमण थाय, अने ए तैमूर लंगना आक्रमण ना लीधे जे गुजरातना सूबाओ हता तुगलक वंशना नीचे, ए पोते पोतानी जातने स्वतंत्र जाहेर करी दे छे। केम के दिल्ली में कोई एवो बाहोश राजा नथी, अने आ सूबाओ तुगलक वंशना हता, हवे तुगलक वंश दिल्ली में नथी। तो अहीं शू करे छे, लोको पोताने स्वतंत्र जाहेर करी गुजरातनी अंदर एक नवा सल्तनत युगनी शुरुआत थई, अने ए हतो गुजरातनो सल्तनत युग। आ गुजरातनो मध्यकालीन इतिहास कही शकाय। एना पछी मुघलो आवे छे गुजरातनो। आ समयनी अंदर हिंदू धर्मनी रक्षा गाथे जे काठी कोम छे एनी अंदरनु खमीर छे ए जागे छे, अने गुजरातनी अंदर काठियावरण तरीके ओळखाती आ काठी कोम क्षत्रिय प्रजा छे, एनी अंदर दरबारो पण आवे, रजपूतो पण आवे, काठियो पण आवे। तो एनी अंदर आ काठियावरण तरीके आ क्षत्रिय जातिओ कया नामथी ओळखाती, त्यारे इस्लामिक असरना लीधे एनी काठियावरण तरीके ओळखावती आ क्षत्रिय जातिओ छे एना लोक जीवन पर पड़ी होवाथी केटलाक नवी वस्तुनु सर्जन थयुं। अने शुं हतुं, एक तो घोड़े सवारी हती, तलवार नृत्य हतुं, अने शस्त्रो वापरवानी जे विद्या हती एनो विकास थाय छे गुजरातनी अंदर। तो आनो आ मेंसमां पण तमने मित्रों काम आवे, एटले आपणे लेक्चरो एवा ज बनाववा छे के जेथी तमने प्रीलिम्स साथे मेंसमां काम आवे। तो गुजरातनी अंदर आ जे काठी क्षत्रियो दरबारो जे कोई लोको हता एनु खमीर जागे छे, शुं काम, तो के हिंदू धर्मनी रक्षाने काजे मध्ययुगमां जे इस्लाम धर्मनो उदय थाय छे एना लीधे। आपणी पासे बहु बधा उदाहरणो छे मित्रों। आपणे उदाहरण लईए स्वतंत्र सल्तनतनी अंदर जफरखान, जे ए सल्तनतनो प्रथम राजा मानीए, तो एने एक रसूल खान नामना व्यक्ति ने सोमनाथ में एक बादशाही थाणो मूकी कर उघरावतो, लोकोने हैरान करतो हिंदू लोकोने। परिणामे आपणने खबर छे हमीरजी गोहिल तेनी साथे युद्ध करे छे। तो आ एक काठियावरणनुं उदाहरण कही शकाय। तो आवी घणा बधा किस्साओ बहारवटियाओ तमे जोवो छो, घणी बधी बाबतो छे के एना लीधे गुजरातमां खमीर वनता जे गुजरातीओ छे एनी अंदर खमीरनो संचार थाय छे, अने एने आधारे घोड़े सवारी होय, शस्त्रो वापरवानी विद्या होय के तलवार नृत्य एनो उदय थयो मानवामां आवे छे। गुजरातमां आ बधी आवेली जे अलग अलग प्रजातिओ छे एना देव देवताओ साथे एमनू कला संगीत साहित्य नृत्य लोक रिवाजो मान्यताओ पेढ़ीओ दर पेढ़ी आ गुजरातनी अंदर रहेणी कहेणी में एना कंक ने कंक अवशेषो तमने जोवा मळे छे। एटले ज आपणे कहीए शुं काम, गुजरातनी लोक संस्कृति में विभिन्नता जोवा मळे छे एनू पण एक आ कारण छे। तो आ मित्रों बधी बाबतो आपणने खास परीक्षा लक्षी छे, एटले आने जरूरथी याद राखवी पड़े। नाना नाना पॉइंट बने छे, नाना नाना एमसीक्यू पण आनी अंदर बनी शके छे। एना पछी आपणे वात करी के लोक संस्कृति ने समझवा माटे, जे आ लोक संस्कृति छे एने समझवा माटे पहला तो गुजरातना ए वखतना नाना नाना परगणाओ छे, नाना नाना विस्तारो छे, एने आपणे ओळखवा पड़े। कया कया विस्तारो छे, तो गुजरातना भौगोलिक दृष्टिए वात करी तो परंपरागत एक विस्तार छे कच्छ। आ कच्छ ए समयनी अंदर आभीर देश तरीके ओळखातो, कया देश तरीके ओळखातो, आभीर देश तरीके ओळखातो। तो आवो पण प्रश्न बने, कच्छने ए समयमां कया नामथी ओळखवामां आवता, तो आ प्रदेशनो उल्लेख महाभारतमां पण जोवा मळे छे। तो कच्छ एटले के आभीर देश, कच्छनो वागड़ प्रदेश एक कयो छे, कच्छनो वागड़ प्रदेश छे, नाना रण अने मोटा रण वच्चेनो विस्तार। ए सिवाय गरडो अने पावर, आ बधा मित्रों कच्छना ए वखतना अलग अलग विस्तारो हता।
आभीर को એટલે આભીર તો કચ્છનું નામ છે તો એની અંદર ત્રણ વિસ્તારો છે વાગડ ગરડો અને પાવર કાઠિયાવાડમાં વાત કરો તો દ્વારકાનો વિસ્તાર ઓખા મંડળ જામનગરનો હાલાર મોરબી જિલ્લાનો મચ્છુકાઠો અથવા તો જર્મરીઓ ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લો એની અંદર જ પાંચાળ પ્રદેશ આવે એ સિવાય બારાડી છે નાઘેર આપણે લીલી નાઘેર જેને કહીએ સીમર બાબરિયાવાડ વાડાક આ તમામ વિસ્તારો એ વખતે સૌરાષ્ટ્રના અલગ અલગ નામથી ઓળખાતા હતા તો આમાંથી તમને કેવા પ્રશ્નો બને મિત્રો કે નીચેના પ્રદેશો પ્રાદેશિક પ્રદેશો કયા પ્રાદેશિક પ્રદેશો સૌરાષ્ટ્રમાં આવતા નથી અથવા તો આવે છે નીચે જીપીએસસી આવી રીતે ચાર પાંચ પ્રદેશો લખી દીધા હોય અને ઓપ્શન આપે એ એક બે ત્રણ બે બી ની અંદર બે ત્રણ ચાર સી ની અંદર એક બધા આપેલા હોય ડી ની અંદર કોઈ પણ બે ઓપ્શન આપેલા હોય તો આવી રીતે ક્વેશ્ચન બની પણ શકે તો જે કાઠિયાવાડની અંદર છે એની અંદર કયા કયા હતા ઓખા મંડળ હતું હાલાર હતું મચ્છુકાંઠો હતો ઝાલાવાડ હતું પાંચાળ પ્રદેશ હતું આ તો બધાને ખબર છે બારાડી નથી ખબર નાઘેર ખબર છે સીમર બાબરિયાવાડ ખબર છે આપણને વાળાક આ પણ નથી ખબર તો ખાસ બે ત્રણ પ્રદેશો છે વાળાક છે બારાડી છે અને સીમર છે આ ત્રણ પ્રદેશો પણ એ વખતે કાઠિયાવાડમાં હતા એ સિવાય ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ચોરાળ ચોરવાડ નથી મિત્રો ચોરાળ છે શું છે ચોરાળ જતવાળ શું હતું બીજું જતવાળ નહેર વઢિયાર આપણને ખબર છે ઢાંઢર પણ ખબર છે એ સિવાય છપ્પન અને પાટણ વાળો તો આપણને ઓલરેડી ખબર પડી જાય તો બે ત્રણ નામ આમાં અલગ છે એક છે ચોરાળ છે નહેર છે એ સિવાય છપ્પન છે આ કંઈક નવા નામ છે જે ઉત્તર ગુજરાતના અલગ અલગ પ્રદેશો છે દક્ષિણ ગુજરાત તરફ જાઓ તો ખંભાતબારુ સંખેડા જેનું ફર્નિચર વખણાય છે ખરાદી કામ વખણાય છે મહુવાડ જો મિત્રો મહુવાડ આવે એટલે તમને સૌરાષ્ટ્ર યાદ આવે પરંતુ કચ્છ આપણને ખબર છે સુરત જિલ્લાની અંદર મહુવા તાલુકો છે તો આ મહુવાડ એટલે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર તરીકે ઓળખાતું એ સિવાય કંઠાળ નિમાડ ખાનદેશ જે આપણને મહારાષ્ટ્ર બોર્ડર સાથે જોડાયેલો વિસ્તાર છે એ ખાનદેશ છે મેવાડ આવે એટલે આપણે તરત ઉત્તર ગુજરાતની અંદર જોઈ જઈએ કેમ કે રાજસ્થાનની મેવાડ છે પરંતુ એ દક્ષિણ ગુજરાતની વાત છે રાજમઠોર ડાંગ તો આવડે તમને અને બાગલાન આ તમામ વિસ્તારો છે એ દક્ષિણ ગુજરાતના અલગ અલગ પ્રદેશો હતા તો મિત્રો કયા કયા નામ યાદ રાખવા જેવા છે ખાસ કરીને મહુવાણ યાદ રાખીશું એ સિવાય કંઠાણ છે નિમાડ છે ખાનદેશ તો ઓલરેડી તમને નામ જાણીતું છે મેવાડ યાદ રાખીશું ક્યાં છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આ પ્રદેશ હતો એ વખતની વાત છે આ જૂના જમાનાની વાત છે અત્યારે મુખ્ય કયા કયા છે અને આપણે એક અલગ લેક્ચર આખો બનાવેલો છે પરગણાનો એની અંદર આપણે ભણાવીશું એ સિવાય રાજમઠોર છે ડાંગ છે બાલગાણ તથા અમદાવાદ જિલ્લાની વાત કરી તો અહીંયા ભાલ પ્રદેશ આપણે પઢાર વિસ્તારની વાત કરી જ્યાં ભાલિયા ઘઉં મોટા પાયે વખણાય છે કનેર અને નળકાંઠા તો ખંભાતની અંદર ખાસ એક નામ યાદ રાખવાનું છે કનેર આ ભાલકાંઠો જે છે એ ભાલકાંઠા સિવાય કનેર છે કનેર સિવાય આ નળકાંઠાનો જે વિસ્તાર છે આ તમામ અમદાવાદ જિલ્લાની અંદર હતા તો આવા અલગ અલગ વિસ્તારો જે હતા એ સમયની અંદર ખાસ ગુજરાતના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કાઠિયાવાડની અંદર ઓળખાતા હતા અને એના લીધે આ દરેક વિસ્તારોની સંસ્કૃતિ પણ અલગ અલગ હતી એ અલગ અલગ સંસ્કૃતિમાં શું વિભિન્નતાઓ હતી એ દરેક બાબતોને આપણે લેક્ચર બાય લેક્ચર ભણતા જશું એને અલગ અલગ વિભાગોની અંદર આપણે વિભાજિત કરેલું છે એ સિવાય જે લોકજાતિ છે આ લોકજાતિના પહેરવેશો હોય શું હોય એમના પહેરવેશો અલંકારો એટલે કે એના ઘરેણા એ સિવાય એ જમાનાની અંદર કાંઈ એવી અત્યારે આધુનિકતા છે એવી કાંઈ પીઓપી કે વોલપેપર લગાવવાની કોઈ પરંપરા નહોતી એ જમાનાની અંદર આવી રીતે વિભિન્ન જે ચિત્રકળા જે હતી ડિઝાઇનો હતી એ ઘર ઉપર દોરવામાં આવતી એનો શણગાર કરવામાં આવતો સાથે ભરતકલા લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ એ બંને અલગ છે આ બંને બાબતોની અંદર આ તમામ બાબતોની ઝલક જોવા મળે છે એ સિવાય વાત કરી કે લોકકથાઓ જે છે ગુજરાતની એ લોકકથાઓમાં કઈ કઈ કથાઓ છે તો એ લોકકથાઓમાં પ્રેમ કથાઓ લઈ લ્યો એ સિવાય વીરતાની બાબતો છે ઘણા બધા બહારવટિયાઓ થયા એ રાજાઓ સામે પોતાના હકો માટે બહારવટે ચડતા હતા પરંતુ એ પ્રજાને ક્યારેય નહોતા હેરાન કરતા એમનો
એકલો મકસદ એ હતું કે રાજાઓની જે નીતિઓ છે એ નીતિઓ સાથે એમની લડાઈ હતી કે નહીં કે પ્રજા. ઘણા બધા બહારવટિયાઓની આવી કથા છે, ઝવેરચંદ મેઘાણીની તમે સૌરાષ્ટ્રની રસધાર વાંચો તો એની અંદર ઘણા બધા આવા બહારવટિયાઓના પ્રસંગ લખેલા છે. ખાસ કરીને સૌનું આકર્ષણ ખેંચતો પ્રસંગ એટલે કે વીર ભાંગડા વાળાનો પ્રસંગ, તો જરૂરથી તમે એને વાંચો તો ક્યારેક ખબર પડશે. એ સિવાય બલિદાનની કથાઓ તો બહુ બધી છે, શૌર્ય ગાથાઓ છે, નાગ કથાઓ છે, ઓઠા જેને આપણે કહીએ ને ઓઠું આપતા પહેલાના જમાના ગૈધિયાઓના ઘણા બધા ઓઠા પ્રચલિત હતા તો એવા ઓઠા, વ્રતની કથાઓ છે, કહેવતો છે, વૃક્ષ કથાઓ, ઠગ અને ચાતુરાઈની કથાઓ, સરોવર કથાઓ, ભૂત પ્રેતની, આ માંગડાવાળાની અંદર એક ભૂત પ્રેતનો પ્રસંગ છે તો એ ભૂત પ્રેતની કથાઓ છે, અશ્વ કથાઓ છે, આવી ઘણી બધી લોક સાહિત્યની અંદર અલગ અલગ કથાઓ જોવા મળે છે મિત્રો. તો આ તમામ બાબતો ગુજરાતની લોક સંસ્કૃતિના સાથે કંઈક ને કંઈક સંકળાયેલી છે. શું છે મિત્રો? કંઈક ને કંઈક સંકળાયેલી છે અને એ તમામ બાબતોમાં ઘણી બધી વિવિધતાઓ પણ જોવા મળે છે. એટલે આપણે કહી શકાય કે ગુજરાતની લોક સંસ્કૃતિમાં બહુ બધી વિવિધતાઓ છે. એના પાછળના કારણો કયા છે? ઘણા બધા કારણોની આપણે ચર્ચા કરી તો આ તમામ બાબતો લોક સંસ્કૃતિના ઉદય માટે જવાબદાર છે. ઘણી બધી પ્રજાઓ ગુજરાતની અંદર આવે છે અને એના કંઈક રિવાજો હતા આજે પણ ગુજરાતની હાલની પ્રજાઓમાં જોવા મળે છે. તો મિત્રો, આ સુધી આ લેક્ચરની અંદર ભણીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ બાબતોને આપણે આગળ ધપાવશું, એટલે કે ગુજરાતની અંદર કેવું સંગીત છે, કેવું લોક સાહિત્ય છે, આ તમામ બાબતોને પરિચય લેવાનો છે. ઊંડાણથી આપણે આગળના લેક્ચરોમાં ચોક્કસથી ભણવાનું છે, પરંતુ આ લેક્ચરની અંદર માત્ર આપણે દરેક બાબતનો પરિચય, એના ઉદ્ભવની જ ચર્ચા કરીશું. તો આ લેક્ચરની શરૂઆત આપણે કરી લોક સંગીત. ગુજરાતની જે આ લોક સંગીત છે એમાં શું શું છે મિત્રો? તો ઘણા બધા એમાં પણ વિવિધ પાસાઓ જોવા મળે છે, ઘણા બધા પ્રકારો જોવા મળે છે. તો તમે શરૂઆત કરો, સૌને પ્રિય એવા ગરબા છે. ગરબા અને ગરબી મિત્રો અલગ છે. ગરબા આપણને ખબર છે જે વૃંદમાં રમતા હોય છે, એટલે કે પુરુષ પ્રધાન સાહિત્ય છે. જ્યારે ગરબા કેવું છે? સ્ત્રી પ્રધાન સાહિત્ય છે. જ્યારે દયારામ, એને આપણે ગરબીના પિતા કહીએ છીએ, તો એ દયારામ છે એ ગરબી જે એમને લખી છે એને આપણે શું માનીએ છીએ? પુરુષ પ્રધાન માનીએ છીએ. રાસડા, મેર સંસ્કૃતિની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, તો એ રાસડા છે. એમની સાથે જોવા મળે છે કે આ રાસડા એ ગોપ સંસ્કૃતિની દેન છે. એ સિવાય લગ્ન પ્રસંગે ગવાતા ગીતોની અંદર પણ આપણે ઘણા બધી વિવિધતા, એની અંદર ફટાણા જોઈએ, એ સિવાય જવતર હોમવાના ગીતો હોય છે, ઘણા બધા ઉકરડી ઉઠાડવાના ગીતો હોય છે, તો આ બધા લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા ગીતો છે. એ સિવાય પ્રભાતિયા અથવા તો એને પ્રોબિયા પણ કહેવાય છે, પ્રભાતિયા નરસિંહ મહેતાને જેના પિતા કહીએ, પદ એ પ્રભાતિયાની અંદર પણ અલગ અલગ હતા, રામગ્રીઓ હતા, ભજન હતા. એ સિવાય વાત કરી માંડવાના ગીતો, આ આપણે વાત કરી લગ્ન ગીત, માયરા એટલે કે મામેરાના ગીતો હોય, ફુલેકાના ગીતો હોય, ચોરી સાંજીના ગીતો એટલે કે જ્યારે વરવધુ ચોરીની અંદર જ્યારે લગ્ન કરવા બેઠા હોય ત્યારે ગવાતા ગીતો છે. એ સિવાય ઉકરડી, આપણને ખબર છે રાતે ઉકરડી ઉખાડવાના ઉઠાડવાના પ્રસંગ છે, એની સાથે પણ ગીતો અલગ અલગ જોડાયેલા છે. એ સિવાય પોંખવા આવે ત્યારે પોંખણાના ગીતો, અને વહુ અને વરવધુ જે છે એને ખેંચે, આપણે કહીએ ને એની ખેંચતા હોય એટલે એના મજાકના પ્રસંગોના કેટલાક ગીતો છે જેને આપણે ફટાણા કહીએ છીએ. એ સિવાય વિદાયના ગીતો છે. છઠ્ઠી, જ્યારે બાળક જન્મે ત્યારે છઠ્ઠીનો પ્રસંગ હોય ત્યારે પણ ગીતો ગવાતા હોય છે. શ્રીમંત લેવાય, જ્યારે ઘરની અંદર શ્રીમંતનો પ્રસંગ હોય એટલે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી થાય ત્યારબાદ એક સંસ્કાર છે, આને ગર્ભ સંસ્કાર કહી શકાય, એ શ્રીમંતનો પ્રસંગ છે. રાંદલ તેડવામાં આવે ત્યારે આપણે ખબર છે એક પરંપરા છે, ઘોડો ખૂંદવાની પરંપરા જેને આપણે કહીએ છીએ, તો આ ઘોડો ખૂંદવાની પરંપરા વખતે પણ ગીતો ગવાતા હોય છે, એના તાળે સ્ત્રીઓ નૃત્ય કરતી હોય છે. એ સાથે દુહા, દુહા આપણને ખબર છે, દુહા લલકાર અત્યારે લોક સાહિત્યનું સૌથી પ્રમુખ સંગીત કહી શકાય, દુહા, દુહા છંદ વગેરે બાબતો છે. દોઢિયા છે, શેરી ગીતો છે, છંદ કુંડળિયા આ એક પ્રકારના દોહા જ છે. રેખતા, આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા ઘણા બધા આદિવાસી ગીતો. એ સિવાય ગુજરાતમાં ભવાઈ મોટા પાયે ભજવાતી હતી, અસાઈ ઠાકરે જે ભવાઈનું જનેતા કહેવાય, જેને ભવાઈના પિતા કહેવાય, એ અસાઈ ઠાકર જ્યારે ભવાઈ રમતા ત્યારે એની સાથે પણ ગીતો ગાતા, એ ભવાઈ ગીતો છે. એ સિવાય હાલરડા છે, બાળક જ્યારે સૂતું ન હોય ત્યારે એને સુડાવવા માટે ગીત ગાતા હોય હાલરડાઓ. એ સિવાય પાંચકડા,
ખાયણા મરાસિયા જેને કહેવાય, આપણે વિલાપ, કોઈ આપણા ઘરની અંદર દુઃખનો પ્રસંગ આવી પડે, કોઈનું મૃત્યુ થાય એવા સંજોગોમાં એ વખતે મરાસિયા ગાવાનો રિવાજ, જેને આપણે રાજિયા સાજિયા પણ કહીએ છીએ, વાજા પણ કહેવાય છે, વરઘોડા સમયે ગવાતા સલુકા. જો આવા પ્રશ્નો નીકળે મિત્રો કે ગુજરાતની અંદર વરઘોડા સમયે ગવાતા ગીતોને કયા નામે ઓળખવામાં આવે છે, તો વરઘોડા સમયે જે ગીતો ગવાય છે એને સલુકા કહેવાય. શું કહેવાય? સલુકા. અથવા તો ગુજરાતી સાહિત્યને લગતો, વ્યાકરણને લગતો પણ પ્રશ્ન બની જાય કે સલુકા, અથવા તો આમ તમને રૂઢિપ્રયોગ આપી દીધો હોય કે વરઘોડા સમયે ગવાતા ગીતો એને શું કહેવાય, તો નીચે ચાર ઓપ્શન આપેલા, તો આપણે યાદ રાખીશું એને સલુકા કહેવાય છે. હોળીના પ્રસંગોએ જે ગીતો ગવાય છે એને રામવડા કહેવાય છે. શું કહેવાય છે? રામવડા અને ચંદુવડા. એને શું કહેવાતું હોય? રામવડા અને ચંદુવડા તરીકે ઓળખાય છે. આ સિવાય માતાજી આગળ ગવાતી અરણ્યું, સરજુ, સાવળિયું, આ માતાજી આગળ ગવાય છે, તો માતાજીની ભક્તિ ગીતો જેને કહી શકાય અરણ્યું, સરજુ અને સાવળિયું. ભજનોમાં ગવાતા પ્રભાતિયા પદો, ચોપાઈ, સંધ્યા, આરતી, આરાધ, સ્તવન. જો આ એક જૈન સાહિત્ય પ્રકાર છે. સ્તવન છે ને મિત્રો એ જૈન સાહિત્ય પ્રકાર છે. આગમ પણ જૈન સાહિત્ય પ્રકાર છે. તો આ તમામ બાબતો કંઈક ને કંઈક જે ધાર્મિક બાબતો સાથે જોડાયેલું છે. એ સિવાય પ્યાલા, આંબો, પછી આ બાર માસી છે, આ પણ એક જૈન સાહિત્ય છે. એ સિવાય રામગરી, આ એક રાગ છે મિત્રો. જ્યારે નરસિંહ મહેતા પોતે સવારમાં દામોદર કુંડની અંદર સ્નાન કરવા જતા ત્યારે જે રાગ ગાતા એને રામગરી રાગ કહેતા, તો એ રામગરી છે. ઘોળ છે, કીર્તન છે, ચાબખા, ભોજા ભગતના ચાબખા કહીએ, પદ કહીએ નરસિંહ મહેતાના, ધીરા ભગતની કાફી કહીએ, ભેત કહીએ, આવા જાત જાતનું લોકસંગીત એ ગુજરાતની અંદર જોવા મળે છે. ઘણા બધા લોકસંગીત આમાં એવું છે કે તમે એને ક્યારેય સાંભળેલું પણ નથી, અને ઘણું બધું લોકસંગીત એવું છે કે તેને અમે તમે અવારનવાર સાંભળેલું છે પરંતુ ખબર નથી આ કયા પ્રકારનું લોકસંગીત છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અમુક મુખ્ય લોકસંગીત છે એની ઝલક તમને હું બતાવું છું ગુજરાતની અંદર. તો એ લોકસંગીતની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ ગરબા. ગરબા કેવા હોય મિત્રો? જો એક વિઝ્યુઅલ ઇફેક્ટ આપેલી છે કે જેથી તમને યાદ રહે કે ગરબા પણ છે ને ગરબા કેવા હોય છે. આ મિત્રો ગરબા સાહિત્ય છે. ગરબા જે નવરાત્રિની અંદર આપણે ગાતા હોય છે, આ ગરબા હતા મિત્રો. કે ગરબા જે આપણે નવરાત્રિની અંદર ગાઈએ છીએ, ગરબા એક આપણી લોક સાહિત્ય લોક સંગીત ગઈ શકીએ ને. એ સિવાય લગ્ન ગીત, જો લગ્ન ગીતમાં આપણે અલગ અલગ પ્રસંગો અનુરૂપ ગીતો ગાતા હોય છે, પરંતુ જ્યારે વર વધુ મંડપની અંદર બેઠા હોય ત્યારે તમે જે લોક સંગીત ગાઓ છો એની ઝલક છે. તો મિત્રો આ હતું લોકગીતનો એક પ્રકાર, લગ્ન ગીત, લગ્ન સમયે ગવાતું ગીત છે એ હતું. એ સિવાય આપણે કીધું કે જ્યારે વર વધુ માંડવાની અંદર બેઠા હોય ત્યારે વર પક્ષ એ વધુ પક્ષની, કન્યા પક્ષની ખેંચતા હોય અને કન્યા પક્ષ એ વર પક્ષની ખેંચતા હોય, એના માટે પણ ઘણા બધા ગીતો ગવાય છે જેને આપણે ફટાણા કહીએ. તો એક ઉદાહરણ, લેટેસ્ટ હાલનું જ એક ફટાણું મેં તમારી સામે અહીંયા મૂકેલું છે. આ લેટેસ્ટ એકદમ નવું. આવી રીતે એકબીજાની ખેંચતા હોય ગીતો દ્વારા, આને શું કહેવાય? ફટાણા કહેવાય. આની આગળ આપણે ખબર હોય તો વરની માં ગઈ છે દોવારે, આવા બધા અલગ અલગ પંક્તિઓ દ્વારા એ શું કરતા હોય? ઘણા બધા એના અંગો ઉપર વ્યંગ કરતા હોય. તો આવા જે ગીતો છે એ લગ્ન વખતે જ્યારે ગવાતા હોય રમૂજ માટે છે, એક મજા લેવા માટેની વાત છે, અને આપણે ફટાણા કહીએ છીએ. એ સિવાય દુહા, ખમીર વંતા દુહા, કે તમે સાંભળો તો એ તમારા શરીરની અંદર જોમ જુસ્સો પ્રગટે એવા દુહા પણ એક લોક સંગીતની દેન છે. તો રાજભા ગઢવીનો એક દુહો જેને છપા ક્યુ પણ કહેવાય છે, આપણે છપાકરા કહીને. તો મિત્રો એક આ છપાકરું દુહો છે, આ
આપણને આવા દુહા કે એ વખતે એક લોકસંગીતનું મહત્વનું પાસું હતું, આપણે સાંભળી તો આપણને જુસ્સો આવી જાય કે એ તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી, તો એક આવો જુસ્સો પ્રગટ કરવા માટે દુહા. એ સિવાય આપણને ખબર, જીજાબાઈ જ્યારે શિવાજીને હાલડું ગાતા તો એ હાલડામાં પણ એક શૌર્ય, એક રસ જોવા મળતો. એવું કહેવાય છે હાલડું ગાતા એટલે એમાં એની કલ્પના જોયો કવિઓની તમે, તો આ એક લોક સંગીતની શું છે, તમને એની અલંકારિત વસ્તુ જોવા મળે, એની લાક્ષણિકતા જોવા મળે. તો શિવાજીનું હાલડું એ આપણે જોઈએ કેવું છે. તો મિત્રો આના શબ્દો જુઓ, બાલુડાને માત હિચોડે, પછી આગળની પંક્તિ ધણણ ડુંગરા ડોલે શિવાજીને નિંદરું ના આવે. આની કલ્પના જુઓ મિત્રો, એ સમયે આવા બધા ગીતો ગવાતા, હાલડાના ગીતો કે જ્યારે બાળક પારણાની અંદર પોઢતું ન હોય ત્યારે. અત્યારે તો આપણે ખબર છે, અત્યારે તો આ સિસ્ટમ જ એમ કહેવાય નાશપ્રાય થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. પરંતુ આ જ ગુજરાતનું સાચું કલ્ચર છે મિત્રો, આ જ ગુજરાતનો વારસો છે. મરાસિયા વીર માંગડાવાળાનો એક સરસ મજાનો મિત્રો પ્રસંગ છે, એની સાથે જોડાયેલું આ મરાસિયું તમારી સામે છે મિત્રો, જુઓ. વાહ, ઈશ્વરદાન ગઢવી. વાહ, મિત્રો એક મરાસિયું તમે જો આમ સાંભળો ને તોય તમને એમ ફીલ થાય, લાગણી આવે. તો આવા ઘણા બધા આપણે લગભગ મેઇન જે પ્રસંગો છે, જે મેઇન સાહિત્ય છે, લોકસંગીત છે, એના લગભગના ઉદાહરણ આપણે લીધા છે. હજુ કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો. બીજા આપણે આરતી, માતાજીની આરતી આપણે જેને કહીએ છીએ, સંધ્યા ટાણે સવારની અંદર આપણે સાંભળતા હોય છે. આ જાણીતી આરતી છે, બધાએ આપણે સાંભળેલી છે. તો મિત્રો આરતીના પ્રસંગ છે આ તમામ મિત્રો આપણે ધાર્મિક બાબતો સાથે જોડાયેલું છે. આ તમામ શું છે, બધા ધાર્મિક ગીતો છે કે જેને આપણે અલગ અલગ નામથી ઓળખી છીએ. તમને ખબર નથી પડતી કે આને શું કહેવાય, તો આરતી કહેવાય છે. પ્રભાતિયા કેવા હોય જોઈએ નરસિંહ મહેતાના, આ પહેલાના સમયમાં જ્યારે હું નાનો હતો ને મિત્રો રેડિયોમાં બહુ આવતા પ્રભાતિયા હવારમાં. વાહ, તો મિત્રો પહેલાના સમયનું સંગીત જ એટલું મજાનું હતું કે તમે સવારમાં ઘરમાં રેડિયોની અંદર પ્રભાતિયા વાગતા હોય તો મન પ્રફુલ્લિત થઈ જતું. અત્યારે તો એક રિવાજ છે, હવારમાં ચાલુ કરી દીધું હોય મુન્ની બદનામ હોય તો. આ બધું અત્યારે આપણી જે લોક સંસ્કૃતિ છે, લોક વારસો છે, એનો વિરોધાભાસ થઈ રહ્યો છે મિત્રો. આ આપણો અમૂલ્ય વારસો છે જેનું જતન કરવું જોઈએ. એ સિવાય ચોપાઈ કોને કહેવાય, આપણને ખબર છે તુલસી છે, જે આપણે સંત તુલસીદાસ હતા એમને રામચરિત માનસ આખું ચોપાઈમાં લખેલું છે. તો ઘણી બધી તમે હનુમાન ચાલીસા બોલો તો એની અંદર પણ ચોપાઈઓ જોવા મળે. એક ચોપાઈ બહુ જાણીતી ચોપાઈ છે મિત્રો આ. તો મિત્રો એક આ ચોપાઈનું આપણે લાંબા વિડીયો તો સંગીત ન મૂકી શકીએ, નકર તમે તો મજા લીધે જ રાખો. એટલે આપણે શોર્ટ 20-20 સેકન્ડના આવા નાના નાના ઓડિયો મૂકેલા છે જેથી તમને ખબર પડે કે ચોપાઈ કોને કહેવાય, ચાબખા કોને કહેવાય. હવે આપણને ખબર છે ચાબખા ભોજા ભગતના બહુ જાણીતા છે, પણ કોઈ દી આપણે ચાબખું સાંભળ્યું જ ન હોય કેવું ચાબખું છે. તો એક નમૂનો છે આપણી પાસે ચાબખાનો, જરા સાંભળી મિત્રો. તો મિત્રો આ ચાબખા હતા કે કટાક્ષો એક વ્યંગ હોય અને એ વ્યંગ કોના ઉપર કરવામાં આવે, સમાજ ઉપર કરવામાં આવતો, અને પાછળ જતા સમાજ સુધારણાનો પણ એક ભાગ બનવાનું હતું. તો આ ચાબખા હતા કાફી ધીરા ભગતની. હવે કાફીનો રાગ છે ને, કાફી કોને કહેવાય મિત્રો, એક જ રાગમાં ગવાતું આ 10 પંક્તિનું પદ હોય, એક જ રાગ હોય એનો છેક સાથે. તમે શણેરો સાંભળેલું હશે, પાટણનો શણેરો બહુ જાણીતો, અને શણેરો બધાએ સાંભળેલું પણ હોય.
तो ये सनेड़ा जेवू जा काफी साहित्य प्रकार से तमे जोजो एना जेवू तमने कई लागसे। तो मित्रों आ एक ज रागानो राग कंटिन्यू ज रहे आज राग मां होय आने शू कहवाय काफी कहवाय धीरा भगत नी काफियो जाणीती छे। ए सिवाय कीर्तन तो बहु बधा गवाता होय खास करीने स्वामीनारायण संप्रदाय नी अंदर बहु बधा कीर्तनोनो वारसो जळवाई रह्यो छे। ए प्रेमानंदे लखेला कीर्तनो तो बहु सरस छे मित्रों, तो एनी पण एक झलक आपणे जोईए कीर्तनोनी। तो मित्रों आ हती कीर्तननी झलक। तो कहेवानो मतलब आ लोक संगीत छे, आ तमे जो केटला बधुं विभिन्नता जोवा मळे छे, घणी बधी आनी अंदर लोक संगीतमां पण विविधता जोवा मळे। आखुं चेप्टर आपणे आगळथी भणवानुं छे लोक संगीतना वाद्यो कया छे, क्यूँ क्यूँ लोक संगीत छे जे आजे पण गुजरातना वारसाने धबकतुं राखे छे। मित्रों वधी आगळ थोड़ा एना पछी आपणे आगळ वधीए कि गुजरातनी अंदर अलग अलग बोलीओ अने ए बोलीनी अंदर बोलाता जे तड़पदा शब्दों छे मित्रों एनो पण अमूल्य वारसो छे। परीक्षानी अंदर बहु बधा आवा तड़पदा शब्दों पण पूछाय छे विस्तारवार। पहेलाना समयनी अंदर कहेवत हती के बार गावे बोली बदलाय, आजे पण तमे गुजरातनी अंदर विभिन्न बोलीओ जोवा मळे छे। मित्रों बोली अने भाषा आ बंने अलग पासा छे। बोली शुं छे तो के बोली प्रदेशनी अंदर बोलाती होय, जे ते विस्तारनी अंदर बोलाती होय। भाषा शुं छे, भाषा गुजराती छे के जे लखी शकाय छे, बोलीओ लखी नथी शकाती मात्र बोली शकाय छे। तो एवी बोलीओ ए बोलीनी अंदर तमने खबर होय तो घणी बधी कहेवतो पण छे। शुं छे? घणी बधी कहेवतो छे, रूढ़ी प्रयोगो छे, तड़पदा शब्दों। खोयडू हमणां जे पूछाड़ेलो शब्द छे तड़पदो शब्दो, के खोयडू एटले शुं? तो के घर होय, आपणे सौराष्ट्रनी अंदर घरने आपणे खोयडू कहेता होय, तो ए खोरडू। आवा घणा बधा तड़पदा शब्दो अलग अलग बोलीओ, जेम के सोरठी सौराष्ट्रनी अंदर कच्छमां बोलाती वागड़ी बोली, उत्तर भारतनी अंदर चरोतरी मारवाड़ी बोली, कच्छी बोली, सिंधी बोली, भीली बोली, सुरती बोली, पटणी बोली, आवी घणी बधी बोलीओ छे गुजरातनी अंदर। आ दरेक बोलीओमां पण विविधता छे। तो बोली पण एक सांस्कृतिक वारसानो अभिनंग छे, आपणे बोलीओ विशे पण भणीशुं आनी अंदर। ए सिवाय गुजरातना लोकजीवननी अंदर आपणा तो ठीक माणसना नाम राखवानी परंपरा तो छे, પણ પ્રાણીઓના પશુઓ આપણા ઘરે પાલતું પશુ હોય એના પણ નામ રાખવાની પરંપરા જોવા મળે છે। કેવા નામ મિત્રો? કે ઘોડીઓ રાખતા પહેલાની અંદર જે કાઠિયાવાડી કાઠીઓ હતા, જે કાઠી લોકોનું ખમીર, એ ઘોડાઓના બહુ શોખીન હતા। તો એ ઘોડીઓ અલગ અલગ નામથી કેટલા 36 નામોથી અલગ અલગ નામથી એ ઘોડીઓને ઓળખતા। કેવા કેવા નામ આપતા ઘોડીઓને? જેમ કે પિરાણી, તાજણ, હેમણ, આવા નામો કોને આપતા? તો કે ઘોડીઓને આપતા। એ સિવાય ગાયો હોય તો ગાયોને જાંબલી ગાય હોય, કાબરી, એના કલર ઉપરથી એને નામ આપતા ગોરી, આવા જેવા વિશેક નામોથી એ અલગ અલગ ગાયોને ઓળખતા। ભેહું હોય ગામની અંદર આપણને ખબર, ભેહું, તો ભેહુંને એની સાઈઝ પ્રમાણે ઘણા લોકો હાથણી ભેં કહેતા હોય, ઢીંગલિયું કહેતા હોય, બાપલિયું કહેતા હોય, આવા અલગ અલગ ભેંસોના પણ નામ રાખવાનો રિવાજ છે। તો મિત્રો આ એક સંસ્કૃતિનું અભિન્ન અંગ કહી શકાય। બળદ આપણને ખાઈ એને પણ એવા અલગ અલગ નામ રાખતા હોય, માકડો બળદ, રોજડો બળદ, ખાવડો બળદ, આવા નામથી આપણને ખબર છે એની જાત, એના રંગ, એના રૂપ, એનો દેખાવ, એની સાઈઝ, કદ, આ પ્રમાણે એને પણ અલગ અલગ નામથી આવી જો મિત્રો બહાર આપણે જઈએ તો માણસના નામ રાખવાની તો પરંપરા છે, પરંતુ સાથે સાથે પશુઓ, પાલતુ પશુઓના પણ નામ રાખવાની પરંપરાઓ છે। જેમ કે મેકરણ દાદાની વાત કરીએ આપણે, તો મેકરણ દાદા સાથે જે એમના પાલતુ પશુ હતા ગધેડો અને કૂતરો, તો આપણને ખબર છે ગધેડાનું નામ લાલિયો અને કૂતરાનું નામ મોતિયો હતું। તો વિચારો એના પણ નામ રાખતા, આની પણ પરંપરા છે। તો આવી ઘણી બધી પરંપરાઓ છે, બોલીઓની પરંપરા, નામોના સંસ્કારો, એ પણ ગુજરાતની લોક સંસ્કૃતિની વિભિન્નતાનું એક પાસું છે। એના પછી વાત કરી કે ગુજરાતની સંસ્કૃતિની અંદર ધર્મની વાત આવે જ્યારે, તો ગુજરાતની અંદર અલગ અલગ ધર્મના લોકો રહે છે, આનું કારણ શું છે? તો મેં તમને એક પ્રસંગ આગળ પણ કીધો કે ઈરાનમાંથી પારસીઓ ગુજરાતની અંદર આવે છે, એ સિવાય તાપી જિલ્લાની અંદર ખ્રિસ્તીઓની વસ્તી સૌથી વધારે છે।
સૌથી વધુ હિન્દુ ધર્મના લોકો છે, સાથે સિંધ પાકિસ્તાન છે, આપણે સિંધ પ્રદેશ કચ્છ સાથે જોડાયેલો હતો. તો આઝાદી સમયે કેટલાક નિર્વાસિતો કચ્છની અંદર આવેલા સિંધ પ્રાંતમાંથી, તો આ સિંધીઓની વસાહત કચ્છની અંદર આદિપુર ખાતે જોવા મળે છે. તો આવા ઘણી બધી અલગ અલગ ધર્મના લોકો જોડાયેલા છે ગુજરાત સાથે અને ગુજરાતમાં વસવાટ કરે છે. આના લીધે શું થયું, તો કે ધર્મની બાબતમાં ઘણી બધી વિવિધતા જોવા મળી અને એ પણ એક લોક સંસ્કૃતિનો ભાગ બની ગયું, કેમ કે અલગ અલગ ધર્મના રીત રિવાજો અલગ અલગ છે એટલા માટે. તો મિત્રો વાત કરીએ કે જેની અંદર વૃક્ષ પૂજા, નાગ પૂજા, વાનર, ગાય, મગર એની પણ પૂજા કરવાનો રિવાજ છે. જે લોક સમુદાયના દેવી દેવતાઓ છે, જેમ કે સુરધન, આપણને ખબર છે આપણા કોઈ વડવાઓ છે, એ વડવાઓની યાદમાં આપણે પાળીયાઓ સ્થાપી, આ પાળીયાઓને ઠેસ પણ કહેવાય, મતલબ ઠેસ કહેવાય, પાળિયા કહેવાય, સુરધન કહેવાય. આ હમણાં જે જીએમડીસીની એક્ઝામ લાસ્ટ લેવાય સહાયકની, એની અંદર આ ક્વેશ્ચન હતો કે નીચેનામાંથી પાળિયાઓને કયા કયા નામે ઓળખવામાં આવે, એવા ઓપ્શન આપેલા હતા અલગ અલગ. તો એની અંદર ઠેસ હતું, સુરધન હતું, પાળિયો હતું અને ચોથું હતું કે એ પાળિયાને ઓળખાતું નથી. તો એ સિવાય સિકોતર કઈ, હુરાપુરા, આ પણ પાળિયાનો જ એક પ્રકાર છે. પાળિયાની અંદર ઠેસ આવે, હુરાપુરા આવે, હુરધન આવે, આ ત્રણેય પાળિયાઓના અલગ અલગ પ્રકારો છે. એ સિવાય પિતૃપૂજા, આ પાળિયાઓ સ્થાપવાનો અર્થ શું છે, તો કે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. તથા રામ, કૃષ્ણ, હનુમાન, શિવ આવા દેવતાઓની પૂજા સાથે ઘણી બધી દેવીઓ છે એની પણ પૂજા આપણે ગુજરાતની અંદર કરતા હોઈએ છીએ. એ સિવાય વાત કરી ગુજરાતના પૂજાતા લોકદેવ, જેમાં કેટલાક સ્થાનિક છે, કેટલાક અહીંની દેન છે, તો સૂર્ય અને રાંદલ જેવા દેવ દેવીઓ ચોથી સદીમાં પંજાબ ઉપરથી ઉતરી આવેલ મગ બ્રાહ્મણો દ્વારા, કોના દ્વારા, મગ બ્રાહ્મણો દ્વારા ગુજરાતમાં આવેલા છે. તો મિત્રો આઈએમપી પોઈન્ટ બને છે. હવે લોક, આપણે જ્યારે લોક સમુદાય ભણીશું ત્યાં સાથે લોક દેવી દેવતાઓની પણ વાતો કરીશું. એની અંદર આપણે એક વાત છે કે રાંદલ માને આપણે પૂજીએ છીએ, રાંદલ તેડીએ છીએ શુભ પ્રસંગોની અંદર, કાઠી લોકો સૂર્યદેવને પૂજે છે. તો આ ક્યાંથી ગુજરાતમાં આવ્યા, આ દેવદેવીઓ ક્યાંથી આવ્યા, તો કે પંજાબમાંથી મગ બ્રાહ્મણો. કયા બ્રાહ્મણો? પંજાબમાંથી આવેલા મગ બ્રાહ્મણો દ્વારા ગુજરાતમાં સૂર્ય અને રાંદલ જેવા દેવદેવીઓ આવ્યા છે. કેટલા કઈ સ્થાનિક છે, કેમ કે જે લોક સમુદાય છે એમની દેન છે. એ તમામ દેવી દેવતાઓ વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. એ સિવાય આપણે વાત કરી નૃત્યની અંદર, ગુજરાતની અંદર જે લોકજીવનનું પ્રાણ છે, આમ તો આદિવાસી સંસ્કૃતિ ભણીશું તો એમનું પણ પ્રાણ છે નૃત્ય, પરંતુ ગુજરાતની અંદર પણ લોકનૃત્યનો વારસો ગજબનો છે. ઘણા બધા લોકનૃત્યો છે, આપણે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા લોકનૃત્યો ભણીશું, ઉત્તર ગુજરાતના પણ લોકનૃત્ય ભણીશું, દક્ષિણ ગુજરાતના આખો લેક્ચર ભણવાનો છે. આ માત્ર ઇન્ટ્રોડક્શન લેક્ચર કહી શકીએ મિત્રો. એ નૃત્યોની અંદર માતાજીના ગરબા લઈ લ્યો, તમે શું લઈ લ્યો, માતાજીના ગરબા છે, ગરબી છે, રાસ છે, રાહડા છે. એ સિવાય આયર અને મેર ભરવાડ પઢારોના રાસ છે, મંજીરા નૃત્ય આપણે ભણીશું પઢારોનું, દાંડિયા રાસ જે આપણે નવરાત્રિના પ્રસંગોએ રમતા હોય, ટીપણી આપણને ખબર છે, ખારવણ બહેનો જે છે સૌરાષ્ટ્રની, એ એક લાકડી સાથે નીચે ચોરસ અથવા તો ગોળ કલરનો લાકડાનો ટુકડો ચોંટાડી અને જે રાસ રમે છે, ટીપણી રાસ છે, શ્રમહારી નૃત્ય છે. એ સિવાય સીધીઓ, જે જામનગર જિલ્લાનો જંબુર વિસ્તાર છે, અહીંયા આપણને ખબર છે અમરેલી જિલ્લાની અંદર જાફરાબાદની અંદર આપણને સિદ્ધિઓ રહે છે જે જંબુર લોકો છે, તો એની ધમાલ નૃત્ય છે. સાથે મેર જાડેજા અને રાજપૂતોના તલવાર રાસ, આપણે કાટિયાવરણની અંદર જોઈ ગયું કે ઇસ્લામ ધર્મના ઉદયથી એક નવું નૃત્ય ઉત્પન્ન થયું, તલવાર રાસ. પછી જાગ નૃત્ય, એટલે કે માતાજીની એક સરસ મજાની પાલખી બનાવી માથે એનો જાગ મૂકી અને એક નૃત્ય કરવામાં આવે, જાગ નૃત્ય છે. તમે રાંદલ નૃત્ય તો જોયું, રાંદલની અંદર તમને ખબર છે ઘણી વખત બહેનો હાથમાં ઘડા લઈ અને મટકા લઈ અને હાથમાં જે વીંટીઓ પહેરેલી હોય એની એ ઘડા સાથે અથડાવીને એક સરસ મજાના તાલ સાથે નૃત્ય કરતી હોય, એ મટકી નૃત્ય છે. એ સિવાય ભવાઈ નૃત્ય, કચ્છી ઘોડી નૃત્ય, તમેલું જોયેલું જ હશે ઘોડાના જેવા વસ્ત્રો પહેરી અને નૃત્ય કરતા હોય, કચ્છી ઘોડી નૃત્ય. હીંચ નૃત્ય, હમચી, ટીટોળો, આ પણ એક નૃત્ય છે. લુવર અને આદિ, આજો લુવર એક નૃત્યનો પ્રકાર છે, યાદ રાખશું મિત્રો. અને આદિવાસીના અલગ અલગ, આદિવાસીઓના તો ઘણા બધા નૃત્ય છે, એમાં પ્રમુખ નૃત્યની વાત કરી તો ટીમલી સૌથી જાણીતું આદિવાસીનું નૃત્ય છે, તો આ ટીમલી નૃત્ય છે એ પણ જાણીતું છે. તો આવા અલગ અલગ નૃત્યો ઉલ્લેખનીય છે, આમાં પણ વિવિધતા છે. સાથે સંગીતના વાદ્યો, આ પણ આપણે અલગથી ભણવાના છે. કયા કયા વાદ્યો? તો કે ઢોલ હોય, નાના ઢોલક જેને પખવાજ માદળ કહીએ આપણે, ડફ,
खंजरी ए सीवाय मुखचंग सुंदरी पावो आवा घना बदा वाद्यो छे कंठवास होय काणी शंख भुगण वेणु तो आवा अलग अलग वाद्यो छे एनु पण जोड़ायेलू महत्व छे साथे आदिवासी समुदाय छे एना जीवन साथे तो जे वाद्यो छे एनो अलग नातो छे एनी अंदर तूर होय भोंयतूर होय थाळी अने थाळी नृत्य पण करे छे लोको भूंगळ ए जो के भवाई साथे जोड़ायेलू महत्वनुं वाद्य कही शकाय डोबरू छे धांगलो छे चोनकू छे खांगलू छे आवा घणा बधा वाद्यो जे छे ए जे आदिवासी लोको छे एनी साथे जोड़ायेला छे आपणे आखो लेक्चर बनावानो छे संगीतना वाद्यनो एटले वधारे एमां पण पावरी वाद्य तो बहु जाणीतुं छे डांगना आदिवासीओनुं तो आ घणा बधा वाद्यो अने लोकनृत्यनी अंदर आपणे विविधता जोईए छीए સાથે ગુજરાતની લોક સંસ્કૃતિનું એક મહત્વનું અંગ હોય તો એના લોક ઉત્સવો અને મેળાઓ આપણને ખબર છે ગુજરાતની રગે રગમાં મેળાઓ છે 1500 જેટલા ગુજરાતની અંદર લગભગ મેળાઓ ભરાય છે નાના મોટા એની અંદર આદિવાસી મેળાઓ પણ સમાવેશ થઈ જાય છે અને ઘણા બધા મેળાઓ છે કે જે આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે એટલે કે કેવા પ્રસંગો જનરલી હોળી હોય ગોકુળ આઠમ હોય અખાત્રીજ હોય આદિવાસીનો દિવાસોનો પ્રસંગ હોય વસંત ઉત્સવ પ્રસંગે જે આમાં જો આ પ્રશ્ન હમણાં જ પૂછાયેલો ક્યાંથી પ્રશ્ન આવે છે મિત્રો જુઓ જો મિત્રો આપણે જે સંદર્ભ લીધેલો છે ને એ ગુજરાત સરકારના મહત્વના પુસ્તકોમાંથી લીધેલો છે હમણાં જ પરીક્ષાની અંદર આ ડીવાયએસઓ કે કોઈ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મને ખાસ નથી યાદ કઈ પરીક્ષામાં પણ પૂછાયો હતો મને પાકું યાદ છે એમાં ઘોડાદોડ કોની સાથે સંકળાયેલ છે સૌરાષ્ટ્રના મેર લોકો સાથે કચ્છને રબારી છે એની ઊંટદોડ જાણીતી છે ભાલ પ્રદેશના લોકો છે તેની શાંતિ દોડ એટલે કે બળદગાડાની દોડ જાણીતી છે આ જ પ્રશ્ન હતો શાંતિ દોડ ઘોડાદોડ અને ઊંટદોડ તો યાદ રાખીશું મેરની ઘોડાદોડ કચ્છી રબારીની ઊંટદોડ છે ભાલ પ્રદેશની શાંતિ દોડ આવા પ્રસંગો પણ ગુજરાતની અંદર ઉજવવામાં આવે છે એ સિવાય વાત કરી તો ગુજરાતની લોક સંસ્કૃતિમાં પરંપરાગત સંસ્કારો બાળક જન્મે તો મૃત્યુ પામે ત્યાં સુધી અલગ અલગ પ્રસંગો જોવા મળે છે તો એની અંદર સીમંત પ્રસંગે કેવો રિવાજ છે તો કે જે સ્ત્રી છે એને રાખડી બાંધવાનો રિવાજ છે કુંતા માતાએ પણ રાખડી બાંધેલી એમની પુત્ર વધુને તો એવા રિવાજો આપણને જોવા મળે એ સિવાય બાળકને જન્મ થાય ત્યારે થાળી વગાડી એને વધાવવામાં આવે છે જો બાળકીનો જન્મ થાય તો આપણે જલેબી બાટીએ છીએ જ્યારે બાળકનો જન્મ થાય તો બધાનું મોઢું મીઠું કરાવીએ છીએ છઠ્ઠો દિવસ થાય જન્મ પછી એટલે આપણે છઠ્ઠીની વિધિ કરી અને નામકરણ કરવામાં આવે છે નામકરણ થાય એટલે કે બાળકની ફોઈ હોય એ શું લાવે છે ફોઈયારું લાવે છે શું લાવે છે ફોઈયારું લાવે છે અને બાળકનું નામકરણ ફોઈના હસ્તે કરવામાં આવે છે તો આ બધા સંસ્કારો છે આવા અલગ અલગ 16 સંસ્કારો છે કે બાળક જન્મે તે મૃત્યુ સુધીના અલગ અલગ સંસ્કારો છે જેને પણ આપણે આગળ ભણવાના છે મિત્રો એના પછી વાત કરી કે બાળક ઉંમર લાયક થાય ત્યારે શું થાય જ્યારે બાળક ઉંમર લાયક થાય પછી એને જનોઈ આપવામાં આવે છે શું આપવામાં આવે જનોઈ લગ્ન વખતે ઉકરડી ઉઠાડવાનો રિવાજ આપણને ખબર છે રાતે ઉકરડી ઉઠાડે મૃત્યુ પ્રસંગે મોઢાની અંદર તુલસી પત્ર અને ગંગાજળ સાથે રૂપિયો પણ મૂકવાનો રિવાજ છે એ સિવાય કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત છે સુકન અપસુકન ક્યારે થાય આપણે જતા હોય જેને આપણે અંધશ્રદ્ધાઓ પણ કહી શકાય મિત્રો જતા હોય અને વચ્ચે બિલાડી આડી ઉતરે તો આપણે થોડીક વાર ઊભા રહી જઈએ છીએ અને અપસુકન માનીએ છીએ આપણા ઘરના ટોળલા ઉપર જો કાગડો બોલતો હોય તો એમ કહીએ કે ઘરે મહેમાન આવવાના છે આપણે જમતા હોય અથવા તો બોલતા હોય તો જીભ કચડાઈ જાય તો આપણે કોકને કહીએ કે આપણને કોક ગાળો દેતું હશે કે અપશબ્દો કહેતું હશે હેડકી આવે તો આપણે એમ કહીએ કે તને કોક યાદ કરતું હશે તો આવા બધી પણ કેટલીક માન્યતાઓ છે અંધશ્રદ્ધાઓ છે આ પણ એક લોક સંસ્કૃતિનો જ ભાગ છે મિત્રો જેમ કે કેવા વેમો સારા કામે જતા વખતે કૂતરું કાન કરે એ સિવાય કોઈ છીંક ખાય અથવા તો સાપ આડો ઉતરે સાપને આપણે ખબર તડપદી ભાષામાં એરું પણ કહેવાય એરું આડો ઉતરે અથવા તો કોઈ વિધવા સ્ત્રી છે એ સામે મળે અથવા તો કોઈ પૂછે ક્યાં જાઓ છો આપણે એમ કહીએ બહાર જતો હોય ત્યારે ચાંકારો ન કરાય તો ચાંકારો મતલબ કે ક્યાં જાઓ છો એવું ન પૂછાય તો એ પણ અપશુકન થાય આવી પણ લોકો આવી બાબતોમાં વિશ્વાસ રાખે છે ઘણો બધો આજે પણ રાખે છે મોર્ડન ગુજરાતની અંદર પણ આ રિવાજો આજે પણ જીવતા છે આ શું છે મિત્રો આ લોક વારસો છે લોક સંસ્કૃતિ છે આપણી બધી એના પછી આપણે વાત કરીએ મિત્રો તો આ સિવાય ઘણી બધી બાબતો છે તો કે બાળક જન્મ થાય એટલે નજરાય ન જાય એટલે આપણના પગમાં અથવા તો કાનની નીચે કાળો ચાંદલો કરે ને તો એ કાળો ચાંદલો કરવાનો રિવાજ છે
એના સિવાય સંધ્યા ટાણે એટલે કે ઘરનું નેવું હોય એના નીચે ન સુવાય, ઘણી વખત કે સાંજ થતી હોય સંધ્યા ટાણું હોય ઉમરા ઉપર ન બેસાય. શું કામ ન બેસાય? કેમ કે નરસિંહ ભગવાને આ ખબર છે આપણને ઉમરા ઉપર વધ કરેલો. આવા બધા ઘણી બધી માન્યતાઓ છે. કાગડો બોલે તો મહેમાન આવે, હેડકી આવે તો કોઈ યાદ કરતું હોય, જીભ કચરા જાય તો કોઈ ગાળો દેતું હોય. આવી ઘણી બધી લોક માન્યતાઓ અત્યારે ઘર કરી ગઈ છે, એમ કહી શકાય. લોકો આને દ્રઢ રીતે માને પણ છે. એ સિવાય ઘણી બધી રમતો છે બાળકો નાના, અત્યારે તો જો કે મોબાઈલનો જમાનો, વિડીયો ગેમના જમાનાની અંદર, ટીવીના જમાનાની અંદર આ બધી રમતો અત્યારે અદૃશ્ય થઈ ગઈ છે. પરંતુ રમતોની અંદર મોઈ દાંડિયો પ્રમુખ રમત હતી એ વખતે. એ સિવાય ગેદી ડળો, ભગદડી, એ સિવાય આંબલી પીપળી રમતા હતા, ડબકી ડોળો રમતા, હળિયું જીતવું જેવી રમત, તચા કતરલી, દડો ફૂફૂફો, આવી ઘણી બધી રમતો છે કે પહેલાંના સમયની અંદર બાળકો રમતા. આ રમતનો મિત્રો ખાલી આનંદ અલગ હતો, માત્ર એન્ટરટેનમેન્ટ આ રમતોનો ઉત્સવ નો મતલબ નહોતો. એની સાથે એન્ટરટેનમેન્ટ માટે શરીર પણ સારું રહેતું હતું, શરીર કસાયેલા રહેતા હતા. અત્યારે બાળક આખો દિવસ સોફામાં બેઠો બેઠો ગેમ રમ્યા રાખે, મોબાઈલ જોયા કરે. તો આ બધી વસ્તુ આ લોક સંસ્કૃતિનો ઘણો બધો અભિન્ન વારસો હતો. પરંતુ અત્યારે ઘણી બધી વસ્તુઓ છે મિત્રો દુઃખ સાથે કે આપણને જોવા નથી મળતી. આ સિવાય કે સામાન્ય રીતે લોકજીવનના પાન ખાન પાન છે આપણે જમીએ એની અંદર પણ વિવિધતા જુઓ મિત્રો, કે જે ચોળીને ખાય એને આપણે ચૂરમું કહીએ. જો આવા શબ્દો યાદ રાખજો મિત્રો, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ શકે. બાફીને ખાય તેને બાફણું કહેવાય, અને વાળીને થાય તેને વેડમી કહેવાય. શું કહેવાય? જો વેડમી શેની સાથે, તો કે વાળીને થાય એને વેડમી કહેવાય, બાફીને થાય એને બાફણું કહેવાય, ચોરીને થાય એને ચોરમું કહેવાય. એ સિવાય વીરતાના પ્રતીક સમા ગામે ગામ ઉભેલા પાળિયાઓ, ખાસ કરીને હળવદ તાલુકો જે છે સુરેન્દ્ર મોરબી જિલ્લાનો, એને પાળિયાઓની ભૂમિ કહેવાય છે. જે વડવાઓ છે આપણા પૂર્વજો છે, ક્યાંક ને ક્યાંક લડતા લડતા અથવા તો ગામની રક્ષા કાજે પોતાનું જીવન આપી દીધું છે, એ લોકોના ઉભેલા પાળિયા. એ સિવાય પાળિયા શેનું પ્રતીક છે? તો મિત્રો વીરતા અને પિતૃ પૂજાનું પ્રતીક છે. આમ ગુજરાતની લોક સંસ્કૃતિ છે એની અંદર આતિથ્ય સત્કાર પણ જોવા મળે, દરિયાદિલી પણ જોવા મળે છે, પરોપકારી પણ જોવા મળે છે, વૈવિધ્યસભર સમાજ જોવા મળે, અને જીવનની ભાવનાને પ્રગટ કરતો એક મહામૂલો વારસો છે. તો મિત્રો આની અંદર માત્ર આપણે પરિચય લીધો કે ગુજરાતની લોક સંસ્કૃતિમાં કેવી વિવિધતા જોવા મળે છે, એનો ઉદ્ભવ કઈ રીતે છે. તો છે કે આદિવાસી સંસ્કૃતિ હતી, એ આદિવાસી સંસ્કૃતિથી, આ આદિ માનવની સંસ્કૃતિથી ત્યાંથી ધીમે ધીમે આ સમાજ પાંગરતો ગયો, અને એ પાંગરતા સમાજની અંદર લોક સંસ્કૃતિમાં પણ વિભિન્નતા આવતી ગઈ. પરંતુ જે એમના રીત રિવાજો હતા, બહારથી જે વિદેશી પ્રજાઓ આવી એમના કંઈક રિવાજો હતા, એમની પરંપરાઓ હતી, એ રૂઢિઓ હતી, આજે પણ ગુજરાતના લોકમાનસ ઉપર, લોકજીવનમાં તમને જોવા મળે છે. તો ઘણી બધી વિવિધતાની વાતો કરી, આ માત્ર એક તમને કહી શકાય ને ઝલક છે. હવે આની અંદર આપણે વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ, ટોપિક વાઇઝ એક એક ટોપિકો ભણતા જશું. ગુજરાતનો પુરાતત્વીય વારસો હશે, ગુજરાતનું સ્થાપત્ય હશે, ગુજરાતના નૃત્યો હશે, ગુજરાતનું સંગીત હશે, ગુજરાતના મેળાઓ હશે, ઘણી બધી બાબતો, ગુજરાતની બોલીઓથી માંડી ગઢ કિલ્લા, તમામ બાબતોને આપણે આ વારસાની અંદર ભણવાના છે મિત્રો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ગુજરાતના એક નવા ટોપિક સાથે. ટોપિક હશે સૌરાષ્ટ્રમાં આવેલા પરગણાઓ. કયો હશે? સૌરાષ્ટ્રના પરગણાઓ વિશે વાત કરીશું. એ તમામ પરગણાઓ પછી ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વારસાને ડિટેલમાં ભણતા જશું મિત્રો. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ.